सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कोडन स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि पांच एमां छेल्ले महाराजनो महिमा लखता एम लखे छे के भगवाननो महिमा सहस्त्रमुखे शेष गाय छ मुखे गणेशजी गाय पंच मुखे शिवजी गाय अने चार मुखे ब्रह्माजी गाय तो पण एनो पार पामी शकता नथी एवुं भगवाननो महिमा अपार छे जे भगवानना भयथी वृक्षों फळ आपे छे पृथ्वी आटला बधा भारने सहन करी रहे छे शेष आखा ब्रह्मांड ने पोताना मस्तके धारी रहे छे इंद्र वरसाद वर्षावे छे काळ माया शक्ति आदि भगवाननी इच्छा थी भगवानना भय थी समय समय पोतपोतानुं कार्य करे छे आवा मोटा भगवान छे આગળ લખે છે તમારા ભયે બ્રહ્માંડે મૃત્યુ જીવન જાણો છો રે છે સદા સર્વત્ર ફરતું જીવન જાણો છો બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ જીવન જાણો છો રે છે મરજી મા તત ખેવ જીવન જાણો છો છે એક એક બ્રહ્માંડાધીશ જીવન જાણો છો તે પણ નમાવે છે શીશ જીવન જાણો છો એવા છો જી એક નિયંતા જીવન જાણો છો સૌરે છે તમથી ડરંતા જીવન જાણો છો એવા છો જી એક નિયંતા જીવન જાણો છો સૌરે છે તમથી ડરંતા જીવન જાણો છો સદગુરુ નિષ્કુળાન સ્વામી લખે છે હે પ્રભુ તમારા ભયથી મૃત્યુ સતત આ બ્રહ્માંડમાં ફરતું રહે છે તમારી આજ્ઞાએ કરીને તમારા ભયના કારણે એ પોતાનું કાર્ય ક્યાંય છોડતું નથી બ્રહ્મા વિષ્ણુ શારદા અને શિવ તમારી મરજીની અંદર રહે છે તમે જે ન ઈચ્છો એ કરી શકતા નથી તમારી જેમ મરજી હોય તમારી જેમ આજ્ઞા હોય એમ જ આ ઈશ્વરો કરે છે એ બધા કેવા છે તો એક એક બ્રહ્માંડાધીશ એને આખી 14 લોકની પ્રજા એને ભજે છે એવા એ મોટા બ્રહ્માંડાધીશો છે
શાસ્ત્રોને ઉઠાવવામાં આવે તો જ્યાં જો ત્યાં શિવજી અને વિષ્ણુની જ વાતો છે, જ્યાં જો ત્યાં વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાન બેની જ વાતો. બ્રહ્માજીને શાપ છે એટલે એના ચરિત્રો ઓછા છે, બાકી ઉપાસના બેની બ્રહ્માંડે 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 બ્રહ્માંડે. આ બ્રહ્માંડની અંદર તો એ બેની જ ઉપાસના વધારે છે. અને એ એવા છે કે બધા એની સ્તુતિ કરે છે, બધા એને પરના પર જાણે છે, બધા એનાથી પર કશું જાણતા નથી. જે 14 લોકની પ્રજા છે એ 14 લોકની પ્રજાને કેવળ ને કેવળ એટલી જ ખબર છે કે મોટામાં મોટા ભગવાન એટલે કોઈને શિવજીની ખબર છે અને કોઈને વિષ્ણુ ભગવાનની ખબર છે. કોઈ બહુ મોટા દેવ જાણે એવા કેટલાક ઉપાસકો બ્રહ્માજીને માને છે, પણ આ 3 થી પર કોઈને 14 લોકની પ્રજા જાણતી નથી. અતિશય જોર કરીને કોઈ બુદ્ધિવાળા જ્ઞાનીઓ યોગીઓ એનાથી આગળ જો પહોંચે છે તો વિરાટ નારાયણ સુધી પહોંચે છે, મહાવિષ્ણુ સુધી પહોંચે છે, પણ એનાથી આગળ નથી જઈ શકતા મહાવિષ્ણુ સુધી. મહાવિષ્ણુ જ્યાં આવે ત્યાં ફૂલ સ્ટોપ થઈ જાય છે. આગળના શાસ્ત્રોને જોતા પણ ખબર પડે, આગળના આચાર્યોએ કરેલા શાસ્ત્રોને સ્થાપેલા સંપ્રદાયોના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાના જે એના ફળ કીધેલા છે ત્યાં સુધીની દ્રષ્ટિકોણ કેળવવામાં આવે તો પણ ખબર પડે વિરાટ ને મહાવિષ્ણુથી અધિક કોઈ આગળ જઈ નથી શક્યું. એવા મોટા મોટા બ્રહ્માંડાધીશો. કારણ એ છે કે આ ઈશ્વરો કોઈ સામાન્ય નથી. એની આયુષ્ય, એનું ઐશ્વર્ય, એની શક્તિ, કેટલા યુગોના યુગ જતા રહે, કેટલા કેટલી સૃષ્ટિઓ બદલાઈ જાય તો પણ એકના એક રહે એવા છે. એટલો બધો સમય છે એમનું આયુષ્ય, એટલો બધો સમય છે એમના આયુષ્ય દરમિયાન એટલા બધા સૃષ્ટિના ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે કે ગમે એટલા જન્મ જીવાત્માના હોય એ જીવાત્મા ક્યારેય પણ આ બ્રહ્માંડાધીશોથી પર દ્રષ્ટિને કેળવી શકતો નથી. બ્રહ્માંડાધીશ સુધી પહોંચવું, બ્રહ્મા વિષ્ણુને શિવ સુધી પહોંચવું એ પણ જીવ માટે અતિ દુર્લભ છે, અતિ દુર્લભ. ત્યાં પહોંચી જાય, એમને પામી જાય એ અઘરું છે, હેલું નથી. શિવજીને પામવા હેલા નથી, ભગવાન વિષ્ણુને પામવા સહેલા નથી. એમને પામવા હોય જે બ્રહ્માંડાધીશો છે, જે આ બ્રહ્માંડના પટેલ તરીકે ગણાય છે, એવા અધિપતિઓને પામવા હોય તો પણ જન્મો જન્મ જતા રહે છે. વિચારો, ખાલી બ્રહ્માંડના અધિપતિઓને પામવા હોય ને તોય જીવના જન્મો જન્મના સુકૃતો ભેગા થાય, જન્મો જન્મ એ અધિપત્યોની ઉપાસના કરે, જન્મો જન્મ એની ભક્તિને યજ્ઞ યોગ વ્રત તપ આદિ કરે, ત્યારે એને ઈશ્વર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જો બ્રહ્મા વિષ્ણુ અને શિવની પ્રાપ્તિની અંદર જીવને એટલું મથવું પડતું હોય તો ભગવાન સ્વામિનારાયણ એટલે શું, કલ્પના કરો. એને પામવા માટે નીકળ્યો છે, નક્કી કર્યું છે એને પામવું જ છે, અને આ જન્મે જ પામવું છે. બહુ સરસ લક્ષ બાંધ્યું છે, બહુ સારું લક્ષ બાંધ્યું છે. બુદ્ધિયોગ બહુ સારો કહેવાય, સંઘ પણ સારો છે. હવે જે ઈશ્વર કોટીના ઈશ્વરોને પામતા કરોડોને અબજો જન્મ જાય એની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણને પામવા માટે નીકળે, કેવી ઈશ્વર કોટી, અનંત ઈશ્વર કોટી, જેને ઉપાસે કરીને, જેની ઉપાસનાએ કરીને બળિયા થાય છે
એવા પરના પર પરના પર પરના પર પરના પર ભગવાન સ્વામિનારાયણ એને પામવા માટે નીકળેલો હોય, એને પામવું જ છે એવું નક્કી કર્યું હોય, એનું વિઝન, એની દ્રષ્ટિ, એનું જીવન કેવું જોઈએ? કલ્પના કરો કેટલો બધો એ અનુસંધાનવાળો જોઈએ. જો ઈશ્વરોને પામતા કરોડો જન્મ થતા હોય તો ભગવાન સ્વામી એને એક જન્મે જેને પામવા છે એની પાસે ભગવાન સ્વામિનારાયણ વિષયક વિચારો કેટલા જોઈએ. માટે મહારાજનો મહિમા વિચાર્યા કરવો, મહારાજનો મહિમા ગાયા કરવો. ગુણાદિતાનંદ સ્વામી કે ભગવાનને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. કેમ નિરંતર કર્યા કરવી? કારણ કે નિરંતર કરવાથી એના પાસ જીવમાં બેસી જાય છે. જે વાતને વારે વારે કરવામાં આવે, જે વાતને વારે વારે સાંભળવામાં આવે, જે વાતનું વારે વારે ચિંતન કરવામાં આવે, મનન કરવામાં આવે, નિધિધ્યાસ કરવામાં આવે, એ વાત સાક્ષાત્કારને પામી જાય છે. સાક્ષાત્કારને પામી જતાં એ વાતનો વાસ્તવિક અનુભવ થાય છે અને અનુભવાત્મક જ્ઞાન છે એ સ્થાયી છે, એ સ્થિર છે. અનુભવાત્મક જ્ઞાન વિનાનું વાચ્યાર્થ જ્ઞાન હોય, વાંચીને કેળવેલું જ્ઞાન હોય, સાંભળીને કેળવેલું જ્ઞાન હોય, એટલે કે શ્રુત જ્ઞાન હોય, પણ એ બધું જ જ્ઞાન આખરે ટકી શકતું નથી. અનુભવ થઈ જાય. આપણે સાંભળ્યું હોય કે કેસર કેરી એટલે કેસર કેરી, ગીરની કેસર કેરી જેવી એ કે નહીં. હવે આપણે સાંભળ્યું છે બહુ, પણ આપણે જાતે એ વાતનો અનુભવ કર્યો, જાતે ટેસ્ટ કર્યો પછી આપણે એની વાત કરીએ, એ કેવી હોય? જોરવાળી હોય, અનુભવાત્મક છે ને. પણ કોઈ વાત કરી હોય કે ગીરની કેસર કેરી બહુ સારી, બહુ સરસ લાગે, તો આપણે શું વર્ણન કરીએ? કોઈ આગળ કરવું હોય તો બહુ સરસ લાગે, પણ તમે ટેસ્ટ કરીને પછી વર્ણન કરો તો મેસૂબ બહુ સારો, મેસૂબ બહુ સારો, પણ મેસૂબ મોઢામાં મૂક્યો નથી, કોઈ દી જોયો નથી, મેસૂબ બહુ સારો લાગે, એને કેમ ખબર પડે? પણ જેને આમ તાજો જ ખાઈને હમણાં જ વર્ણન કરવાનું હોય 10 મિનિટમાં કે ભાઈ કેવું લાગ્યું, તો એ વર્ણન કેવું થાય? જોરદાર થાય. કારણ કે તાજું જ છે અને પાછું ચાખ્યું છે, અનુભવાત્મક છે. એમ અનુભવાત્મક જ્ઞાન જેને ભગવાનનું થાય એ ક્યારે થાય છે? મહિમાની વાતો નિરંતર કર્યા કરવાથી થાય છે. ભગવાનનો મહિમા નિરંતર ગાયા કરવાથી થાય છે. ભગવાનનો મહિમા નિરંતર ચિંતન કરવાથી થાય છે. જેનું ચિંતન થયા કરે એનો અનુભવ થાય, અને જેનો અનુભવ થાય એ સ્થિર થાય. માટે વિચારવાનું છે કે એક એક બ્રહ્માંડાધીશો એટલા મહાન ને એટલા મોટા છે, એને પામતા જ જીવને કરોડો જન્મ લાગે એવા બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ બધા એક એક બ્રહ્માંડાધીશ છે, પણ તોય તે પણ નમાવે છે શીશ જીવન જાણો છો. એવા મોટા છે, એવા મોટા છે, તો પણ પ્રભુ તમને માથું નમાવે છે એને હું જાણું છું. મહારાજે મધ્યના 22મા વચનમાં કીધું કે જ્યારે ભગવાનને અર્થે આ બ્રહ્માદિક મોટા ઈશ્વરો કંઈક ભેટ સામગ્રી લઈને આવે છે, ત્યારે ભગવાન ભેડા ભગવાનના સાધુ હોય, ભગવાનના ભક્ત હોય, એને અર્થે પણ વસ્તુ સામગ્રી લાવે છે. એટલો મોટો મહિમા. આ મોટા મોટા ઈશ્વરો ભગવાનને ક્યાં માથું નમાવે? ભગવાનના સંતોને માથું નમાવે છે. મધ્યના 59મા વચનમાં કહે છે, ભગવાનના સાધુ છે એ તો બહુ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક છે. ગોપાળન સ્વામી એટલે શું? ગોપાળન સ્વામીને શું આ બ્રહ્માંડાધીશો જેવા કહેવાય? ગોપાળન સ્વામીને બ્રહ્માંડાધીશો જેવા નહીં, વિરાટ જેવા નહીં, પ્રધાન પુરુષ જેવા નહીં, પ્રકૃતિ પુરુષ જેવાય ન કહેવાય, અને અક્ષરધામના કનિષ્ઠ મુક્તોને મધ્યમ નિશ્ચયવાળા મુક્તો જેવાય ન કહેવાય. ગોપાળન સ્વામી એટલે એમ કહેવાય, મુક્તાનંદ સ્વામી એટલે એમ કહેવાય, ગુણાદિતાનંદ સ્વામી એટલે એમ કહેવાય કે બધા અનાદિ મુક્તો ભગવાન સ્વામિનારાયણની પ્રતિકૃતિ જેવા છે. એને આ ઈશ્વરોની નજરમાં પણ ના આવે.
ભગવાનદાસ કરીને મેળાવ ગામના એક મુમુક્ષુ સાધુ થયેલા વરતાલમાં, અને વરતાલમાં સાધુ થયા પણ વરતાલની અંદર મેળાવ ગામ નજીક એટલો ઉપદ્રવ બહુ થાય, સંબંધીઓ આવે અને સાધુ થવાની રજા આપે નહીં. એ તો કોઈક ભાગ્યશાળી પરિવારો છે કે જેને કોઈને સંત થવું હોય, કોઈને ભગવાન ભજવા હોય, કોઈ દીકરી હોય એને ભગવાન ભજવા હોય તો પ્રેમથી એને મોક્ષના માર્ગે આગળ વધવા દે, એવા તો ગણતરીના હોય. મેળાવ ગામ નજીક એટલે વારે વારે લઈ જાય. ગોપાળન સ્વામીએ પછી ગુણાદિતાનંદ સ્વામી પાસે એને મોકલ્યાની ચિઠ્ઠી લખી કે ભાઈ અમને સાચવજો, બહુ સારા મુમુક્ષુ છે, તમારી પાસે રાખજો. ગુણાદિતાનંદ સ્વામી પાસે ભગવાનદાસ ગયા એટલે એક આંબાવાળીયું હાચવા આપ્યું ભગવાનદાસને, અને કીધું કે આ રાધારમણ દેવનું આંબાવાળિયું છે, આમાં કેરીઓ થાય ત્યારે ઉનાળાની સિઝનમાં કેરીઓ લઈ આવી, બાકી તારે મંદિરમાં આવવું નહીં, અહીં જ રોકાવું, એટલે કોઈ પણ ગ્રહસ્થો આવે મંદિરે તો કોઈ ભાડી ના જાય, નહીં તો ચરોતરથી અહીં જૂનાગઢથી લાંબા થશે છોકરો લેવા. એટલે ભગવાનદાસ સ્વામી કે ભલે, ને આ વાડીઓમાં રે, આંબાવાડિયાની માવજત કરે, ધ્યાન ભજન કરે, અને ઉનાળામાં જ્યારે કેરીઓ થાય ત્યારે રાધારમણ દેવ માટે ટોપલા લઈને સ્વામીની આજ્ઞા કરીને જાય. એમાં એક વખત હવારમાં પૂજા કરતા હતા, અને પૂજા કરતા હતા ભગવાનદાસ સ્વામી ત્યારે કોઈ વ્યક્તિ આવીને એમને દંડવટ કરવા લાગ્યો. એટલે સ્વામીએ પૂછ્યું કે આપ કોણ? તો કે હું આ સૃષ્ટિનો કર્તા બ્રહ્મા છું. ઓહો, બ્રહ્માજી તમે, અને મને શું કરો દંડવટ કરો છો કે આ હવારમાં? તો કે મારે ગુણાદિતાનંદ સ્વામીના દર્શન કરવા છે. તો ભગવાનદાસ સ્વામી કહે ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢ છે ને મંદિરમાં બેઠા હશે, અહીં હું છે, આ તો આંબાવાડિયું છે. ઓલા કે મારા એટલા ભાગ્ય નથી કે હું સીધા ગુણાદિતાનંદ સ્વામીના દર્શન કરી શકું, તમે મને ગુણાદિતાનંદ સ્વામીના દર્શન કરાવો તો થાય. અને ભગવાનદાસ સ્વામી ત્યારે બ્રહ્માજીને લઈને જાય છે, જૂનાગઢના ચોકમાં ઊભા રાખ્યા છે, અંદર જઈને સ્વામીને દંડવટ કર્યા ભગવાનદાસ સ્વામી, અને કીધું કે સ્વામી એક વિનંતી છે. સ્વામી કહેલા ભગવાનદાસ અત્યારે ક્યાં આવ્યો, અત્યારે તો આમ અત્યારે કેરીની સિઝન નથી ને કેમ ચાલે આવ્યા? ત્યારે ભગવાનદાસ સ્વામી કે સ્વામી આ બ્રહ્માંડના સર્જક બ્રહ્માજી આવ્યા છે અને તમારા દર્શન કરવા ઈચ્છે છે, મને વિનંતી કરી કે તમે મારા વતી વિનંતી કરો, સીધો તો હું નહીં જઈ શકું. ત્યારે સ્વામી કે લઈ આવો એને. બ્રહ્માજી આવ્યા, બ્રહ્માજીએ સ્વામીને દંડવટ કર્યા, સ્વામીએ થોડો ઉપદેશ આપ્યો કે આ બ્રહ્માંડના કારભારામાંથી છૂટીને ભગવાનના સ્વરૂપમાં ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્ત થાવ, તમને એવો બુદ્ધિયોગ ભગવાન આપે એવી પ્રાર્થના કરું છું ને આશીર્વાદ આપું છું. સ્વામીએ પછી ત્યાંથી બ્રહ્માજી વિદાય થયા. 5 મિનિટ 10 મિનિટની એપોઇન્ટમેન્ટ તો પૂરી થઈ ગઈ બ્રહ્માજીની. પછી ભગવાનદાસ સ્વામીને બોલાવીને સ્વામી કે આવા પાજી પડાવને અહીં બહુ લાવવા નહીં, આવા પાજી પડાવને અહીં બહુ લાવવા નહીં, મગજમાં ના બેહે એવી વાત છે, મગજના તાળા ખોલી નાખે એવી વાત છે. મહારાજે કહ્યું ભગવાનના સાધુ છે બહુ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે, મધ્યનું 59મું. આ શબ્દનો વિચાર કરતા ભગવાનની એક એક પરાવાણીનો શબ્દ કરોડો ગણું રહસ્યવાળો છે, એને કોઈ ક્યારેય પાર પામી શક્યો નથી અને પાર પામી શકશે નહીં. વચનામૃત ગ્રંથ એટલે, વારે વારે હું કહું છું કે વચનામૃત ગ્રંથ એટલે કોઈ એવો દાવો નહીં કરી શકે વચનામૃતને હું પૂરેપૂરું સમજી શક્યો છું, કોઈ નહીં કરી શકે. અને જે કરી શકે મૂર્ખ કહેવાય, કારણ એ છે ભગવાનના સ્વરૂપનો પાર કોણ પામી શકે? વચનામૃત એ તો ભગવાનનું સ્વરૂપ છે, એનો પાર કોઈ ન પામી શકે. જે સુકમુનિએ વચનામૃત લખ્યા છે, સુકમુનિ એમ કહે છે કે જે વચનામૃતો મેં લખ્યા, મહારાજની હયાતીમાં લખ્યા, નંદ સંતોની વચ્ચે લખ્યા, લખ્યા હશે તો સમજીને જ લખ્યા હશે જે તે સમયે, તો પણ એના રહસ્ય મને જ્યારે ગોપાળન સ્વામી થકી સાંભળ્યું ત્યારે એના રહસ્યો મને સમજાયા, ત્યાં સુધી રહસ્ય પણ નહોતા સમજાયા.
આવું સુકાનંદ સ્વામી નિખાલસપણે કહે છે, એવી પરાવાની એનું વાક્ય છે મધ્યનું 59મું, ભગવાનના સાધુ છે એ તો ભવ બ્રહ્મા આદિ કરતાં પણ અધિક છે. ભવ બ્રહ્માદિક કરતાં અધિક આ વાક્ય, ત્યારે એવું નથી કીધું ત્યાં કે જે ભગવાનના સાધુના શરીરમાંથી તેજ તેજ નીકળતું હોય. હા, સાચા સાધુ એ વાત તો બધે નક્કી છે. ભક્તની વાત આવે એટલે સાચો ભક્ત, જ્યાં મહિમા લખ્યો ત્યાં બધો સાચાનો જ લખ્યો છે, ખોટાનો મહિમા લખ્યો જ નથી. જે સાચો સંત છે, પંચવર્તમાનને આજ્ઞાને ઉપાસના યુક્ત છે, ભગવાન ભજે ને ભજાવે છે એવો જે છે, એને પણ ભવ બ્રહ્માદિક દેવ કરતાં અધિક તો વચનામૃત કહે છે. કારણ એટલું જ છે, એ સાધુને ઉપાસના ભગવાન સ્વામી નારાયણની છે, એ સંત બીજા જીવને ભગવાન સ્વામી નારાયણ આપે છે, ભગવાન સ્વામી નારાયણના રચેલા ધર્મ નિયમ રૂપી શાસ્ત્રો એનો એ અનુયાયી છે. બ્રહ્માંડાધીશો જે કાર્ય તરફ છે એ કાર્યથી એ ભગવાનના સાધુ વિરક્ત છે. ગોપાળાન સ્વામી ધારે તો અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરી શકે એટલી શક્તિ ધરાવવાવાળા પુરુષ છે, પરંતુ ગોપાળાન સ્વામીને હવે અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરે એવા જે હોય એ જો બ્રહ્માંડોનું સંચાલન કરે તો એ અનંત કોટી બ્રહ્માંડોના બ્રહ્માંડાધીશો એ ગોપાળાન સ્વામીને નમતા હોય, અને ગોપાળાન સ્વામી કેટલા બધા એટલા આખા બ્રહ્માંડોમાં જ્યાં ધારે ત્યાં પોતાની ઉપાસના પ્રવર્તાવી શકે, એટલા મોટા થઈ શકે એવા ગોપાળન સ્વામીને તમે એમ કહો કે સ્વામી આ બધો બ્રહ્માંડો છે મહારાજ, એમ કે લો સ્વામી તમને આધીન, ત્યારે ગોપાળન સ્વામી કે મારે કોઈને આધીન કરવા નથી, મારે તો તમને આધીન રહેવું છે. આ અનાદિ મુક્ત અને અક્ષરધામના ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્તની સ્થિતિ છે. અનેક બંધનો એને આપવામાં આવે, એક પણ બંધનમાં બંધાય નહીં, ગમે એટલા બંધનો એના માથે નાખવામાં આવે ક્યાંય બંધાય નહીં. એટલે તો એમ અક્ષરધામના મુક્તના લક્ષણમાં સૌથી મોટું લક્ષણ એની અંદર નિર્બંધપણું અકબંધ હોય. નિર્બંધપણું અકબંધ હોય, ગમે એટલા મોટા કાર્ય કરે, સત્સંગના કરે, સમાજના કરે, આખા બ્રહ્માંડોના કરે, તો પણ નિર્બંધ હોય, એક પણ વાત, એક પણ ક્રિયા, એક પણ પ્રવૃત્તિ, એક પણ નિવૃત્તિ એને બાંધી ન શકે. નિર્બંધ રહે, સદા નિર્બંધ. જે સદા નિર્બંધ દેખાય ત્યારે માનવાનું કે અક્ષરધામનો મુક્ત છે. અક્ષરધામના મુક્ત સિવાય સદા નિર્બંધ રહેવું એ રહેવાતું નથી. ક્યાંક ને ક્યાંક આંટીમાં આવી જ જવાય, આવી જ જવાય, ક્યાંક ને ક્યાંક બંધનને પામી જ જવાય. પણ અક્ષરધામનો મુક્ત એટલો સજાગ છે, એટલો મૂર્તિની અંદર આસક્ત છે, એટલો મહારાજ પ્રત્યેને દાસભાવ છે, એટલો એને સ્વામી સેવકભાવ દ્રઢ છે, એટલું એને એ અક્ષરધામની ભૂમિકા સિવાયનું બીજું ફિક્કું છે કે એને અનંત પ્રકારના સુખ અને અનંત પ્રકારના વિષયોને, અનંત પ્રકારના વૈભવો, અનંત પ્રકારની સત્તાઓ, અનંત પ્રકારની સંપત્તિઓ આપવામાં આવે તો પણ અક્ષરધામનો મુક્ત બંધાતો નથી. તો જો અક્ષરધામનો મુક્ત એટલો મહાન, અક્ષરધામના મુક્તને મુક્તની પોતાની સ્થિતિ એટલી મહાન હોય તો અક્ષરધામાધિપતિ કેવા હોય. એવા અક્ષરધામાધિપતિને એક એક બ્રહ્માંડના અધિપતિઓ વંદન કરે છે, શીશ નમાવે છે, વંદન કરીને પ્રાર્થના કરે છે. અને બધાય જે બ્રહ્માંડાધીશો છે એના નિયંતા એક મહારાજ છે, સ્વામી કે હું જાણું છું, એવા છ જી એક નિયંતા જીવન જાણું છું, સૌરે છે તમથી ડરંતા જીવન જાણું છું, તમારાથી બધાય ડરતા રહે છે પ્રભુ આવું જાણું છું. આવા મોટા મહારાજની વાતો આપણે કરીએ છે, વાતોને સાંભળીએ છે, આ મહારાજનો મહિમા આપણે કહીએ છે, સાંભળીએ છે, વાંચીએ છે, આ બધું કેવળ મહારાજની દયા છે, કેવળ દયા. એ મહારાજ જો આ બ્રહ્માંડમાં પધાર્યા જ ન હોત, આ પૃથ્વી પર પધાર્યા જ ન હોત, અને મહારાજ આવા નંદ પંક્તિના અક્ષરધામના અનાદિ મુક્તોને સાથે લાવ્યા જ ન હોત, કોણ આ વાતોને લખત, કોણ લખત,
કોણ પુરુષોત્તમની ઉપાસના સમજાવત, કોણ એમ કહેત કે બહુધા શાસ્ત્રમાં પુરુષને પુરુષોત્તમ કીધા છે અને પુરુષોત્તમ તો હાવ નોખા છે. પુરુષોત્તમ પોતે પ્રગટ્યા સ્વયં મૂર્તિ સાક્ષાત, કોણ સમજાવત કે આ સ્વયં મૂર્તિ અક્ષરધામની મૂર્તિ છે, સિદ્ધિ જ આ પૃથ્વી પર આવી છે. જો આ બધું ના હોત તો કોણ સમજાવત. એટલે મહારાજ આપણી માટે પધાર્યા, એ જ મહારાજની બહુ મોટી દયા, બહુ મોટી દયા. આવીને પધાર્યા તો ઠીક, પધાર્યા તો પધાર્યા, પણ એની માટે કોઈ વ્યવસ્થાઓ આ પૃથ્વી ઉપર આપણે નથી રાખી. આજ સોનાના શિખરો કરીએ છે, આજ સોનાના સિંહાસનો કરીએ છે. જે દિવસે પૃથ્વી ઉપર મનુષ્ય આકારે મહારાજ વિચરણ કરતા, તે દિવસે તળાવના કાંઠે રોકાણા છે, ઝાડની નીચે રોકાણા છે, ગાડા ઉપર ગાદલા નાખીને સૂઈ ગયા છે, ઓસરીઓમાં સૂઈ ગયા છે, વન વિચરણ દરમિયાન જંગલોમાં ઝાડવા નીચે હાથના ઓશિકા કરીને સૂઈ ગયા છે, અજગર અને સિંહને સર્પની વચ્ચે ફર્યા છે, હિમાલયની ટોચો ઉપર ગયા છે, અતિ ઉગ્ર તપ કર્યું છે, ઉપવાસો કર્યા છે. આ બધું જ ભગવાને પોતાનું સ્વરૂપ આપણને ઓળખાય એના માટે કર્યું છે. આપણને એમના સ્વરૂપની હા પડી જાય એના માટે કર્યું છે. ગોપાળાન સ્વામી વાતોમાં કહે છે કે મહારાજ પૃથ્વી ઉપર રહ્યા પણ કોઈ દાડી દાડી થાળ કરીને મહારાજને જમાડી શક્યા નહીં. દાડી દાડી રોજ સારા સારા થાળ કરીને ભગવાનને નથી જમાડી શક્યા, નથી જમાડી શક્યા, એવું થયું છે. છતાં પણ એ મહારાજ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર આવી આટલા મોટા રહસ્યમય પોતાના સ્વરૂપની વાતો આપી, આપણી વચ્ચે અખંડ પ્રગટના પ્રગટ રહ્યા છે, એ મહારાજની દયા, એ મહારાજની કરુણા, આપણી કેપેસિટી, આપણી હેસિયત, આપણી લાયકાત કશું નથી. એની સામે ભગવાનની આ કેવળ કરુણામય દયા જ છે, બીજું કશું નથી. આનો વિચાર જો કરે ને તો મહારાજ પ્રત્યે અહો અહો થયા કરે, મહારાજના સદગુરુઓ પ્રત્યે અહો અહો થયા કરે, આપણને મળેલા સદગુરુ પ્રત્યે અહો અહો થયા કરે, આ શાસ્ત્રો પ્રત્યે અહો અહો થયા કરે, આ જીવને એક સારું ખાવાનું મળે તો અહો અહો થઈ જાય છે, અહો અહો થઈ જાય. ક્યાંથી ક્યાં ખાવા માટે જવું પડે, ક્યાંથી ક્યાં ફરવા માટે જવું પડે. એક એક આંખને ખુશ કરવી હોય, એક આંખને ખુશ કરવી હોય તો હજારો માઇલ દૂર જાય છે, હજારો માઇલ દરિયામાં ઊંડો જાય છે, હજારો માઇલ પહાડની ઊંચાઈએ જાય છે, હજારો માઇલ દૂર જઈને એક આંખને ખુશ કરી શકે કે બહુ સરસ જોવાનું હતું. બસ એક આંખને ખુશ કરવા માટે હજારો માઇલ જઈ શકે, ત્યાં જઈને અહો અહો કરી શકે, એક જીભડીને ખુશ કરવા માટે હજારો માઇલ દૂર જઈ શકે અને એની અંદર અહો અહો થઈ શકે. આવડા મોટા મહારાજ મળ્યા, આવડા મોટા મહારાજની દયા મળી, આટલા મોટા મહારાજના સ્વરૂપનું જ્ઞાન મળ્યું, એમાં કેટલું અહો અહો થવું જોઈએ. ઓલું ભલે અહો અહો થાય એની મારી ના નથી, પણ જીવાત્માને સમજાવવું પડે ને કે હે જીવ, તું બીજે બધે અહો અહો કરે છે ને આવા મોટા મહારાજ પ્રત્યે તું દિવસમાં કેટલી વાર અહો અહો કરે છે, આવા મોટા સદગુરુ મળ્યા એના પ્રત્યે કેટલી વાર તું દિવસમાં અહો અહો પણ અનુભવે છે, આવા શાસ્ત્ર મળ્યા એના પ્રત્યે કેટલી વાર અહો અહોપણું થાય છે. આવું જીવાત્માને ઉપદેશ આપવો પડે, એને ખંખેરવો પડે, એને સમજાવવું પડે, એકાંતમાં બેસી બેસીને એને ઉપદેશ આપીને કહેવું પડે, ભાઈ જોજે રખડી ના જતો, ક્ષણભંગુર શરીર મળ્યું છે એમાં બીજા મોત શોખ કરવામાં જિંદગી પૂરી ના કરી દેતો, ક્ષણભંગુર આ શરીર મળ્યું છે એની અંદર દેહના સંબંધોની શુશ્રુષા કરવાની અંદર, સંસારની વિટંબનાઓની અંદર આ દેહને પૂરો ના કરી દેતો, પરમાત્માને મહારાજને પામવાનું છે. એ મહારાજની દયા એ વ્યર્થ ના થઈ જાય, એ મહારાજની કરુણા વ્યર્થ ના થઈ જાય, એ મહારાજના સદગુરુએ જે આપણી ઉપર કૃપા કરીને સર્વોપરીપણું મહારાજનું સમજાવ્યું, ગુરુજી જેવા સત્પુરુષે, એના દાખલા વ્યર્થ ના થઈ જાય એના વિચાર તો જીવને દિવસ દરમિયાન કરવા પડે.
જો એના વિચાર ન કરે તો આ મહિમા ના સમજાય. માટે નિષ્કુળાન સ્વામી કહે છે, આવા મોટા મોટા બ્રહ્માંડના અધિપતિઓ છે એના નિયંતા તમે એક જ છો મહારાજ. મને ખબર છે તમારા સિવાય કોઈ નિયંતા નથી, તમારા સિવાય કોઈનું નિયમન ચાલતું નથી, અને એટલે જ આ વાત આમ કરી શકાય છે. બાકી આપણી વૈખરી વાણીએ મચ્છરિયા જેવા આપણે જીવો એ શું બ્રહ્મા બ્રહ્માજી કે શિવજી જેવા કે વિષ્ણુ ભગવાન જેવા મોટા મોટા અવતારો જેવા એ ઈશ્વરોની તુલના કરી શકીએ એવી આપણી જીભડીમાં શું તાકાત, આપણી બુદ્ધિની શું તાકાત, આપણે કોણ એની તુલના કરવાવાળા આપણે કોણ. પણ આ બધી જ વાત થઈ શકે છે પુરુષોત્તમ નારાયણના બળે, પુરુષોત્તમ નારાયણની સાક્ષીએ, પુરુષોત્તમ નારાયણની વાતના અનુસંધાને થાય છે. નહીં તો આ જીવની કેટલી કેપેસિટી, આ મનુષ્ય દેહ જે મળ્યો છે એ ગમે એટલો કોઈ સત્તાવાળો હોય, પાવરવાળો હોય, બુદ્ધિવાળો હોય, પ્રતિભાવાળો હોય, ગમે એવો હોય, પણ આ ઈશ્વરો સામે જઈને ઊભો રહે તો શું પ્રતિબંધ, શું ઐશ્વર્ય. એક પેટ દુખે તો દવા લેવી પડે, માથું દુખે તો દવા લઈને સુઈ જવું પડે, તાવ આવે તો જાણે હતો નહીં નહોતો થઈ જાય. એવો જીવ પુરુષોત્તમ નારાયણની વાત કરે, ઈશ્વરોની તુલના કરી શકે, આ બધું જ કારણ કેવળ મહારાજની દયા. આમાં બીજું કાંઈ નથી, મહારાજની દયા છે. આપણું આપણી તાકાત નથી, આપણી કેપેસિટી પણ નથી, આ તો કેવળ મહારાજ અને મોટા પુરુષોની દયા. એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છો, તે તો નાથ કરી છે દયા જીવન જાણો છો, તે ગુણ કેમ કરી જાય કયા જીવન જાણો છો. એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છો, તે તો નાથ કરી છે દયા જીવન જાણો છો, તે ગુણ કેમ કરી જાય કયા જીવન જાણો છો. આ કડી આ મહિમા ચિંતામણીના અમુક અર્ક સમાન કડીઓ છે, એમાંની આ કડી અર્ક સમાન છે. જેવી રીતે 100 મણ ગુલાબનો અત્તર બનાવ્યું હોય એના અર્કમાંથી બને, એ અત્તર એક જ સીસી હોય પણ 100 મણ ગુલાબમાંથી બનેલું અત્તર હોય કેવું સ્ટ્રોંગ, એમ મહાત્મ્ય ચિંતામણી ભગવાનનો લખેલો જે મહિમા શાસ્ત્રોમાં સત્પુરુષોએ વર્ણવેલો જે મહિમા એમાંથી અમુક અર્ક નીકળતા હોય, અને આ અર્ક છે એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છો. જે એવા મોટા મહારાજ છે એ મહારાજ મને આજે મળ્યા છે, આ મહિમા છે. જો મહારાજ ન મળ્યા હોય તો આવી રીતે બેસીને આપણાથી વાતો થાય નહીં, વાતો સંભળાય નહીં. મહારાજ આપણને અર્ચા સ્વરૂપે મળ્યા છે, મહારાજ આપણને સત્પુરુષના રૂપે મળ્યા છે, મહારાજ આપણને શાસ્ત્રના રૂપે મળ્યા છે, મહારાજ આપણને સત્સંગના રૂપે મળ્યા છે. બહુ રૂપે આપણને મહારાજ મળ્યા છે અને બહુ રૂપે મહારાજ આપણને જાળવે છે. આપણને ખબર પણ નથી કે મહારાજ ક્યારે કયા સ્વરૂપે આવીને આપણને જાળવી લે છે. એક હરિભગતના રૂપમાં આવીને જાળવે છે, મહારાજ જ જાળવે છે, કોણ જાળવે છે. કોઈ સંતના સ્વરૂપમાં આવીને મહારાજ જાળવે છે, મહારાજ પોતે જ જાળવે છે, પોતે જ જાળવે છે. મહારાજ તો અનેક સ્વરૂપે આપણું જતન કરે છે, અનેક સ્વરૂપે એટલા બધા સ્વરૂપ ધારણ કરે છે. એને કેટલી કરુણા આપણી ઉપર હશે, એને કેટલું હેત આપણી ઉપર હશે, એને કેટલું વાત્સલ્ય આપણી ઉપર હશે કે મહારાજને એમ છે કે આ જીવાત્માને મારે કોઈ પણ રીતે સાચવી લેવો છે. જીવની કોઈ કેપેસિટી નથી, જીવની કોઈ લાયકાત નથી, પણ જીવને મારે સાચવી લેવો છે. એનો દયામય સંકલ્પ, બીજું કશું નહીં, કોઈ સુકૃત નહીં, કોઈ પુણ્ય નહીં,
કોઈ અનેક જન્મના સુકૃતો નહીં, એની કેવળ દયામય સંકલ્પ, એની અકારણ કરુણા, અકારણ કરુણા, કારણ વિના કરુણા, બસ આવી જે મહારાજની કરુણા, કે એવા મોટા મહારાજ આજ મને મળ્યા છે, જો મળ્યા ન હોય તો મારાથી મારા વિચારો પ્રમાણે, મારા ઇન્દ્રિયો અંતકરની લડાઈઓ પ્રમાણે હું શું ભગવાન ભજી શકું એવો છું? સવારમાં ઉઠીને પૂજા કે માનસી કરી શકું એવો હું છું? સવારમાં ઉઠીને કથા વાર્તાને વાંચી શકું કે કહી શકું કે સાંભળી શકું એવો હું છું? બધું જ ભગવાનની દયા છે, કારણ કે એ મોટા મહારાજ આજ મળ્યા છે. એવા જો મોટા મહારાજ મળ્યા ના હોય ને, તો આ માહોલ વચ્ચે આપણને, આપણે આવો માહોલ વચ્ચે રહી જ ના શકીએ. આપણે સવાર સાંજ ઉઠીને કથા વાર્તા ભજન ભક્તિ કરી ન શકીએ. મળેલાને પામવાના છે, મળ્યા તો છે પણ પામવું એ વાત જુદી છે, મળવું એ વાત જુદી છે. ઘણી વખત આ બે શબ્દ વચ્ચેનો ભેદ કહું છું અને ફરીથી રિપીટ કરું છું. મળવું એ વાત જુદી છે, પામવું એ વાત જુદી છે. મળે છે ઘણા, પામે છે કોક. મળવાવાળા હજારો હોય, પામવાવાળા લાખોમાં એક જ હોય. ભગવાનને મળ્યા છે ને ભગવાન એને મળે છે એવા બહુ છે, પણ એને પામી જાય. પામવું એનો અર્થ છે, પૂર્ણતાવાચક શબ્દ છે પામવું. પામી ગયો, એમ પામી ગયો. માઉન્ટ એવરેસ્ટ કોઈ કેમેરાથી જોવે કે એની તળેટીમાં પહોંચી જાય, એ માઉન્ટ એવરેસ્ટને મળી ગયો. પણ માઉન્ટ એવરેસ્ટના શિખરે જે પહોંચ્યો ને, એ માઉન્ટ એવરેસ્ટને પામી ગયો. માન સરોવરને જે ફોટામાં વિડીયોમાં જોવે, એ માન સરોવરને મળી ગયો. પણ માન સરોવરમાં જઈને ડૂબકી લગાવે ને, માન સરોવરને પામી ગયો. ભગવાન મળે છે લાખોને, પામે છે કોક. સદગુરુ મળે છે હજારોને, પામે છે કોક. શાસ્ત્રો મળે છે કરોડોને, પણ શાસ્ત્રના ગર્ભિત અર્થોને પામે છે કોક. પામવાવાળો છે એ ફાવી ગયો છે, એટલા માટે પામ્યો છે કે એનો ઈશક એવો હતો એટલે પામ્યો, જેનો ઈશક નહોતો એને મળ્યા, મળ્યા બસ, મળ્યા તે મળ્યા. પણ એને પામવાનો ઈશક નહોતો, એ પામી ના શક્યો. મળ્યા બીજબળ થયું. માટે જે મળ્યા છે એને પામવું છે. પામવાનો અર્થ એ થાય છે, એને જેવા છે એવો એની સાથેનો સંબંધ એને પામી ગયા કહેવાય. જેવા છે એવા એની સાથેનો ગાઢ સંબંધ, ગાઢ સંબંધ એને પામ્યા કહેવાય. એવા મોટા મહારાજ આજ મળ્યા છે. મહારાજને વારે વારે વિનંતી કરીએ, મહારાજને વારે વારે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે નાથ, હે કૃપાળુ, હે કૃપા સિંધુ, હે દયાના સાગર, હે કરુણાના નિધિ, મારી લાયકાત વિના તમે મને મળ્યા, એ પાછા તમે વાટ ના જોઈ કે આવતા જન્મે મળીશ, તમે એવી વાટ ના જોઈ કે 100 જન્મ પછી મળીશ, તમે તો આ જન્મે મળ્યા. ઓહો, મારી પર કેટલી મોટી દયા કરી. મહારાજને આખો દિવસ બીજી સ્તુતિ આવડે કે ના આવડે, બીજું કંઈ આવડે કે ના આવડે, બીજા વેદ કે ઉપનિષદના શ્લોક આવડે કે ના આવડે, ગીતાના શ્લોક આવડે કે ના આવડે, કોઈ અષ્ટકો આવડે કે ના આવડે, બે હાથ જોડીને આટલું કહેતા તો આવડે ને, હે મહારાજ તમે મને મળ્યા, હા તમે મને મળ્યા, મારી તાકાત કરતાં બહુ મોટા મળ્યા, મારી લાયકાત કરતાં બહુ મોટા મળ્યા, તમે આવડા મોટા, અને તમે મારી બાજુ દ્રષ્ટિ કરી. હું તો શું લાયક છું, હું લાયક નથી, પણ તમે મને લાયક બનાવવાનો મહારાજ પ્રયત્ન કરો છો, તમે મને લાયક બનાવવા માટે તમારી કરુણાની દ્રષ્ટિ આપો છો. સદગુરુ રૂપી મને બહુ મોટું છત્ર અને મારું કવચ આપો છો મહારાજ, તમારી કેવળ કરુણાને દયા છે. આમ મહારાજને પ્રાર્થના દિવસ દરમિયાન કરવી. એવા મોટા જે મળ્યા છે એના અહોભાવની અંદર ગરકાવ થવું, કારણ કે જે મળ્યા છે એના અહોભાવમાં જો ગરકાવ ન થાય તો એનો મહિમા સ્થિર રહેતો નથી. મહારાજ મળ્યા હોય,
મહારાજના સદગુરુ મળ્યા હોય, મહારાજના સંતો ભક્તો મળ્યા હોય, નંદ પંક્તિના સંતોના શાસ્ત્રો મળ્યા હોય, એના પ્રત્યે અહોભાવ, અહોભાવ, મહારાજ પ્રત્યે અહોભાવ, મહારાજના સદગુરુ પ્રત્યે અહોભાવ. આ નિષ્કુળાનંદ સ્વામીએ કાળા અક્ષર કુહાડે મારે એવા પુરુષે જો આવા શાસ્ત્રો રચ્યા જ ન હોત તો મહાત્મ્ય ચિંતામણીની કથા સવારમાં ક્યાંથી થાત? હું તમે બંને છીએ, હાલો ને, આપણે બધા અહીં છીએ, પણ આ શાસ્ત્રો જ ના હોત તો, એમને દાખલો જ ના કર્યો હોત તો, એમને આ સમજાવવા કે લખવા પ્રયત્ન જ ના કર્યો હોત તો. માટે સંતો પ્રત્યે પણ અહોભાવ કેવા મોટા સાધુ મને મળ્યા છે. નક્કી કરી લેવું, દિવ્યતામાં જીવવું છે, અહોભાવમાં જીવવું છે કે લુખ્ખાસમાં જીવવું છે. અહોભાવમાં જો જીવવું છે, દિવ્યતામાં જો જીવવું છે, આર્ત રહીએ, ગરીબ રહીએ, દાસ રહીએ અને મહિમાના વિચારોમાં ડૂબ્યા રહીએ, ફળ બહુ સારું મળશે. જેને મળ્યું છે, જેને ફળ શ્રેષ્ઠ અને સારું મળ્યું છે, એ બધાને મહિમા વિચારવાથી મળ્યું છે, એને દિનતા રાખવાથી મળ્યું છે, એને અહોભાવ ભગવાન પ્રત્યેનો રાખવાથી એને એવું ફળ મળ્યું છે, સત્પુરુષો પ્રત્યે અહોભાવ રાખવાથી એને ફળ મળ્યું છે. કોઈને અટંટ રહીને ફળ નથી મળ્યું, કોઈને પણ શુલ્લક વિચારોથી ફળ નથી મળ્યું, કોઈને લુખ્ખાસ રાખવાથી ફળ નથી મળ્યું. જેને ફળ મળ્યા છે એ ભક્તિ ભીના હૃદય રાખવાથી મળ્યા છે. અને ભક્તિ ભીનું હૃદય તો જ રહે કે સદાય મહારાજનો મહિમા વિચાર્યા કરે. આવા મોટા મહારાજ મને મળ્યા છે, મને મળ્યા છે, મને મળ્યા છે, રટન કર્યા કરીએ. એવા મોટા મહારાજ મળ્યા હું વિષયમાં શું ઈચ્છા રાખું? આવા મોટા મહારાજ મળ્યા કયા રસને પીવું? આવા મોટા મહારાજ મળ્યા કયા ગંધને આવે લઉં? હવે તો મારા મહારાજનો ગંધ, મારા મહારાજનો રસ, મારા મહારાજનો રૂપ, મારા મહારાજનો સ્પર્શ, મારા મહારાજનો શબ્દ, આ જ મારે જોઈએ. આવી જ્યારે ભૂખ જાગે, એ ભૂખ લગાડવા માટેનું કારણ એક જ છે, સતત રટન. એવા મોટા છો મહારાજ જીવન જાણો છું, તે મળ્યા છો મને આજ જીવન જાણો છું, તે તો નાથ કરી છે દયા જીવન જાણો છું, તે ગુણ કેમ કરી જાય કયા જીવન જાણો છું. તે તો પ્રભુ તમે કરી છે દયા. શ્રીમદ સત્સંગી જીવનના પ્રથમ શ્લોકમાં લખાણો, યો પ્રકટી બભૂવ દયા, જે આ પૃથ્વી ઉપર કેવળ ને કેવળ જીવાત્મા ઉપર દયા કરીને પ્રગટ થયા. કોઈની દયાનો વિચાર જ્યારે કરીએ ને ત્યારે આપણે હંમેશા ગરીબ થઈ જઈએ. આ જીવને કરવાનો છે શું? ગરીબ ને દાસ, ગરીબ અને દાસ. ભગવાન, ભગવાનના સત્પુરુષ, ભગવાનના સત્તો ભક્તો, આ સત્સંગની અંદર દાસ અને ગરીબ કરવાનો છે. અટંટ બહુ રહ્યો, કારણ કે આને જન્મો જન્મથી અટંટ રહેવાની ટેવ છે. અટંટ રહેલો ક્યારેય મહિમાનો વિચાર કરી શકતો નથી, જે મહિમા વિચારે છે એ અટંટ રહી શકતો નથી. જીવનું અટંટપણું એટલે જ છે કે એને મહિમાના વિચારોની ઉણપ છે, અને અટંટપણું એટલે જ જાય છે જેને મહિમાનું સ્તર જેટલું ઊંડું, જેટલું ઊંચાનવાળું, અને જેટલું જેને મહિમાના લેવલને વધારે વધારે પકડીને રાખ્યું છે એના અટંટપણા જાય છે. એમાં દાસપણું, ગરીબપણું, છોડવાપણું, સમાવાપણું, ડટાવાપણું, ઉપયોગમાં આવવાપણું, આવું થઈ જાય છે. કોકને મદદરૂપ થવાપણું થઈ જાય છે મહિમાનો વિચાર. અને મહિમાનો વિચાર ના હોય ને એટલે દાસભાવ ઉડે. વિચારીએ મારી કેટલી ક્ષણોમાં મારો દાસભાવ લૂંટાય છે. જે પૂજ્યપાદ ગુરુજી વારે વારે કહે છે મારે દાસનાય દાસ થવું છે. ભગવાન સ્વામીની સર્વોપરી ઉપાસના અને દાસના દાસ થઈને રહેવું, બસ આજ બ્રહ્મરૂપે કરીને ભગવાન પુરુષોત્તમની ઉપાસના કરવી અને દાસના દાસ થઈને સત્સંગમાં રહેવું. ગુરુજી કે આટલું થાય એટલે બધું થયું. એ જ અનાદિ મુક્તપણું છે. અનાદિ મુક્તપણું કહો, ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્ત કહો, બધું છતે દેહે થાય છે. દેહ મૂક્યા પછી નહીં, છતે દેહે જ થાય છે. સતત મહિમાનો વિચાર,
આવા મોટા મહારાજ મને મળ્યા છે. અને એ મહારાજ મળ્યા હોય તો શું મહારાજ એકલા જ હોય? મહારાજ વચનામૃતમાં કે મહારાજ જ્યારે પૃથ્વી પર બિરાજતા હોય ત્યારે એની અસંખ્યાત સમૃદ્ધિ અને મુક્તોની જે એની ભૂમિકાઓ બધી સાથે લઈને બિરાજતા હોય, પણ એ કોઈ અલૌકિક દ્રષ્ટિવાળાના દેખ્યામાં આવે છે. પ્રથમનું 72મું બધાની નજરમાં એ આવતું નથી, કોઈકની નજરમાં આવે છે. મહારાજ જ્યારે બિરાજતા હોય ત્યારે બધું ધામ ધામી બધું અહીં હોય જ. જો એવા મોટા મહારાજ આપણને મળ્યા હોય તો સમજી લો મહારાજ મળ્યા હોય તો સાથે સાથે મુક્તાનંદ ને ગોપાળાનંદ પણ મળ્યા જ હોય. ગોપાળાનંદ ને મુક્તાનંદ મળ્યા હોય તો દાદા ખાચર પર્વતભાઈ લાડુબા જીવુબા પણ આપણને મળ્યા જ હોય. આપણને નથી દેખાતું, નથી અનુભવાતું, એ આપણા મહિમાની ખામી છે. બાકી જો મહારાજ મળ્યા છે એવું આપણે જો કહેતા હોય તો બધું જ મળેલું છે. અને બધું મળેલું હોય એવું અનુભવ થાય તો જ મહારાજ સંપૂર્ણ મળ્યા કહેવાય. બાકી કોઈ એમ કે મને ભગવાન મળ્યા છે, બાકી બીજું બધું જે હોય બીજા બધા કંઈ માલ નથી, તો બીજામાં માલ નથી તો ભાઈ તારામાંય માલ નથી, તને ભગવાન જ મળ્યા નથી. જેને મહારાજ મળ્યા હોય એને બધા જ મળ્યા હોય આવા. એનો દ્રષ્ટિકોણ એવો સરસ હોય, એને બધે બધું દેખાયા કરે, એને અનુભવાય કે નિષ્કુળાનંદ સ્વામી આર્યા, એને અનુભવાય ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આ રહ્યા, એને અનુભવાય કે ગુણાદિતાનંદ સ્વામી આ રહ્યા, અનુભવાય. એવું નહીં કે આ બાજુ હતા, અંદર છે, બહાર છે, આ રહ્યા. આમ જ દેખાય, આમ જ અનુભવાય. એનું નામ છે મહારાજ મળ્યા. મહારાજ જ્યારે મળ્યા એવું હા પડી જશે ને કે મહારાજ મને મળ્યા છે, ત્યારે આપણા હૃદયના સ્પંદનો, આપણા હૃદયની વૃત્તિઓ, આપણા આપણી અંદરથી ઉઠતી ઉર્મિઓ આખી જુદી પ્રકારની થઈ જશે. એ ઉર્મિની અંદર એટલું ટાઢું હશે એ ધરાની અંદર આપણે અનંત યુગો સુધી આમ બેઠા રહીશું ને, બસ ખાલી એ વિચારમાં જ એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ, આટલી કડીને ખાલી વિચાર્યા કરશું ને તો એ ટાઢું પેલા ધરામાં કોઈ બેઠો હોય ને તપીને, અને કેમ ટાઢું લાગે, એમ ટાઢો બોર અંદર થઈ જાય. એટલું તાકાત આ પંક્તિમાં, સ્વામીની પંક્તિમાં છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ, જીવન જાણું છું, એ તો નાથ તમે મારી પર દયા કરી છે. એ ગુણ તમે જે મારી ઉપર દયા કરી છે, એ ઉપકારને હું કેવી રીતે કહી શકું કે મારી ઉપર તમે આટલો મોટો ઉપકાર કર્યો છે, હું ગમે એટલા શબ્દો તમારી માટે કૃતાર્થપણાના કૃતજ્ઞતાના વાપરું તો પણ પ્રભુ ઓછા પડે. તમારી દયા ને તમારા ઉપકાર એનો ઋણી સદાય રહી શકું, પણ તમારા ઋણને ક્યારેય ચૂકવી ન શકું એવા મોટા આપ મને દયાએ કરીને મળ્યા છો. આવું સ્વામી મહારાજનો મહાત્મ્ય ચિંતામણીની અંદર આપણા આત્માને જગાડવા, મહારાજ આવા મોટા મળ્યા છે એનો મહિમા રોજ દ્રઢ કરાવવા માટે સ્વામી મહાત્મ્ય ચિંતામણીની 27મી કડીમાં આ વાતને લખે છે. આગળ સ્વામી રસમાન આપણને આવતીકાલ કરાવશે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.